હાય ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? મજામાં છો ને બધા? ધોરણ 9 મેથ્સ ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. લાસ્ટ વિડીયોમાં આપણે શું ચર્ચા કરી હતી? સ્વાધ્યાય 2.4 દાખલા નંબર 1 અને દાખલા નંબર 2, બરાબર છે કે એક્સ પ્લસ 1 કે એક્સ માઇનસ 1 જે આપણને ક્વેશ્ચનમાં આપી દીધો હતો અને એને આપણે ચેક કર્યો હતો કે અવયવ છે કે નહીં. એમાં શું હતું કે 0 આવે તો હા, 0 ના આવે તો ના. બસ આટલું જોયું હતું આપણે, બરાબર છે. અને 3 અલગ અલગ અવયવો આપ્યા હોય બહુપદીના, તો એક્સની કિંમત એમાં મૂકીને ચેક કર્યું હતું કે આન્સર 0 આવે છે કે નથી આવતો, બરાબર છે. આજના વિડીયોમાં આપણે દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 આ બંનેની ચર્ચા કરીશું. દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. દાખલા નંબર 3માં તો તમને ફાવી જશે, પણ આજના વિડીયોમાં ખાસ ધ્યાન આપજો દાખલા નંબર 4માં, જેમાં આવશે બહુપદીના અવયવ. આ કોન્સેપ્ટ છે ને બહુપદીના અવયવ પાડવાનો, એ 10th માટે બહુ આઈએમપી છે, 10th સ્ટાન્ડર્ડ માટે મોસ્ટ આઈએમપી. એટલે ખાસ ધ્યાન આપજો. ના ખબર પડે તો વિડીયો રિવાઇન્ડ કરીને ફરતી જોજો. હા, જરૂર પડે તો રિવાઇન્ડ કરીને ફરતી જોઈ લેવાનું. હવે તો તમારી જોડે યુટ્યુબની લિંક આવી ગઈ છે, બહુ મસ્ત છે. એકની એક વસ્તુ તમને ફરીથી 10 વાર તમારે શીખવી હોય તો શીખવા મળે, કોઈ વાંધો ના આપે એમ. એટલે ના ખબર પડે તો વિડીયો રિવાઇન્ડ કરીને ફરી જોજો, પણ ધ્યાન આપજો અને સમજી આ સમજી લેજો આ બહુપદીના અવયવ કઈ રીતે પાડવાના. કેમ કે એ રીતે એવી છે કે આગળ અમુક અમુક ચેપ્ટર્સમાં પણ કામમાં આવશે, બરાબર છે. તો ચલો આજે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 2.4માં દાખલા નંબર 3. ઓકે, ચલો આજે આપણે શરૂઆત કરીશું દાખલા નંબર 4 કે 3. ક્વેશ્ચન નંબર 3, પહેલાં ક્વેશ્ચન નંબર 3 કરીએ. જુઓ, લાસ્ટ ટાઈમ આપણે શીખ્યા હતા એ થોડું યાદ કરો. આમ તો મેં આપણા સ્ટાર્ટિંગમાં જ કહી દીધું, તમને કોઈ પણ એક અવયવ તમને આપેલો હોય, બરાબર, તો આપણે શું કરતા હતા કે એ અવયવ છે કે નહીં એ કઈ રીતે નક્કી કરતા હતા આપણે, કે જો આપણે એ એક્સની કિંમત અવયવમાંથી, આ અવયવ આપ્યો હોય બરાબર, તો એમાંથી એક્સની કિંમત આપણે બહુપદીમાં મૂકીએ અને જો જવાબ 0 આવે તો તેનો અવયવ કહેવાય, અથવા ના અને 0 ના આવે તો ના કહેવાય, બરાબર છે ને. તો હવે જો ક્વેશ્ચન વાંચો, આમાં શું લખ્યું છે, નીચેના દરેકમાં જો એક્સ માઇનસ 1 એ પીએક્સનો એક અવયવ હોય તો કેની કિંમત શોધો. નીચેના દરેકમાં જો એક્સ માઇનસ 1 એ પીએક્સનો અવયવ હોય તો કેની કિંમત શોધો. હવે ક્વેશ્ચન તમારે સમજવો પડે, આમાં ક્વેશ્ચનમાં જ લખ્યું છે પીએક્સનો એક અવયવ હોય તો, કહી જ દીધું છે પીએક્સનો અવયવ છે. તો આપણે શું કરવાનું કે જવાબ શું આવશે, 0, કેમ કે એ જ ચેક કરતા હતા ને આપણે કે છેલ્લે જવાબ શું આવે, 0. જો હું તમને સમજાવું કઈ રીતે, પહેલાં તો આપણે એક્સની કિંમત લઈએ આ અવયવમાંથી. તો હવે એક્સ માઇનસ 1 બરાબર 0. ઓકે, તો એક્સ બરાબર માઇનસ 1 આ બચ જાય તો પ્લસ 1 થશે, બરાબર છે. સેમ આમાં એવું જ થશે ને, એક્સ માઇનસ 1 બરાબર 0 એટલે એક્સ બરાબર 1, બધામાં સરખું જ છે. એ પછી ત્રીજા ચોથામાં હું એ રીતે લખી દઈશ, બરાબર. હવે આપણને જે બહુપદી આપી છે ને એ લખી દઈએ. તો હવે આપણે એક્સની જગ્યાએ શું મૂકવાનું છે, 1, એટલે પીની પી 1 એક્સની જગ્યાએ શું મૂકી દીધું, 1. ઓકે, આટલી ખબર પડી પહેલાં. હવે આપણે છે ને અત્યાર સુધી આવી રીતે અહીંયા સોલ્વ કરીને કિંમત લાવતા હતા, અહીંયા કંઈ મૂકતા નહોતા, પણ આ વખતે આપણને કહી જ દીધું છે કે પીએક્સનો એક અવયવ હોય તો, એટલે એક અવયવ છે એટલે કે એનો જવાબ શું થવો જોઈએ, 0. કેમ કે અવયવ ક્યારે કહેવાય કે એક્સની કિંમત આપણે બહુપદીમાં મૂકીએ તો જવાબ શું આવે, 0. એટલે અહીંયા મેં શું મૂકી દીધું, 0. ખબર પડી પહેલાં તો પાક્કું? હા, તો સમજો, જો 1² 1, 1² વત્તા 1 વત્તા k, 1 વત્તા 1 કેટલા થાય, 2, એટલે 2 + k. આ 2 છે એ આ બાજુ આવે તો માઇનસ, એટલે k ની કિંમત આપણને શું મળી, -2. બોલો, આમાં ખબર પડી તમને પાક્કું? હજી એમાં ના ખબર પડી તો આવો નવો બીજો દાખલો છે, પહેલાં એ જોઈ લઈએ. ચલો, હા, કે આ તો સર √2 આવ્યું. આવું રૂટ જોઈને બધા ગભરાઈ બહુ જ આવે ને, એમાં ગભરાવાનું ના હોય. જો 2x² + kx + √2. ચલો, એક્સની કિંમત આપણને શું મળી, 1.
कई रीते तो खबर पड़ी गई ने जे अवयव आप्यो होय एना बराबर शू मूकी देवानू जीरो एटले माइनस वन आ बच जाए एटले प्लस वन थी जाए। ओके जो बे गुण्या एक नो वर्ग वत्ता के गुण्या एक वत्ता रूट टू। चलो हवे समझो मैं शू कीधु अहीं के एक्स माइनस वन आज है एक्स माइनस वन बराबर ए अवयव हो बहुपदी अवयव है एट अँ शू मूकी दीए जीरो तो ज के किमत मे ना अपन अँ कई किमत आपेली होइए एट किमत नहीं आपी आ समझव पड़े कि पी एक्स एक अवयव हो बराबर है तो हमें बे एक वर्ग शू थे एक के गुण्या एक एक जोड़े जो गुणाकार करो एनु एज किंमत रहे बराबर के गुण्या एक एट्ले के वत्ता रूट टू। हवे जो बे का बे वत्ता के वत्ता रूट टू आ प्लस टू है बराबर आ बाजू आए तो शू थ माइनस टू आ प्लस रूट टू है वर्गमूल में बे प्लस वर्गमूल में बे ए आ बाजू आए तो शू थ माइनस रूट टू बराबर के। हवे जो आम तब समझो के नी किंमत आपने शू मिली है के वर्गमूल में बे आ सॉरी माइनस टू माइनस वर्गमूल में बे बराबर है तो हवे तमारे आम अलग रीते लखवो हो तो एक बताऊँ आम तो आ फाइनल आंसर आई गयो है जो के बराबर माइनस टू माइनस रूट टू माइनस टू माइनस वर्गमूल में बे बराबर पण आने अलग लखवो हो तो आ बने में आप माइनस कॉमन लई लीए बराबर है आ बने में हूँ माइनस कॉमन लई लू तो जवाब शू आए टू प्लस रूट टू माइनस कॉमन लीए ने एट्ले आनी साइन पण चेन्ज थाय आ खाली माइनस में जो है बराबर है एट आ याद रखो हवे तमे जोशो ने तो चोपड़ी में तमारो आ जवाब आप्यो छे माइनस टू प्लस रूट टू टेक्स्टबुक में तमे चेक करजो एमां जवाब आप्यो छे तमे आ लख्यो हशे ने तो पण साचुं ज पड़े टेन्शन नहीं आ लख्यू होय आटले सुधी राख्यो होय तो जवाब साचो ज कहेवाय खोटू ना पड़े हाँ तो तमे आ लखो होय तो लखी शको। ओके चलो जो दाखला नंबर त्रण फरीथी एक्स माइनस वन ज अवयव है ने तो एक्स माइनस एक बराबर जीरो तो एक्स बराबर केटला कहेवाय एक आमां पण एवुं ज कर दो एक्स माइनस वन बराबर जीरो एटले एक्स बराबर एक। चलो हवे नेक्स्ट शू करवानो पी एक्स बराबर के एक्स स्क्वेर माइनस रूट टू एक्स प्लस वन जो फरथी रूट टू आयो वर्गमूल आयो वर्गमूल बराबर ने चलो पी वन के गुण्या वन नो वर्ग एक नो वर्ग बराबर माइनस रूट टू इंटू वन प्लस एक एक्स की जगह एक्स ज्या देखाय त्या मैं शू मूकी दीधो एक के गुण्या एक नो वर्ग माइनस रूट टू गुण्या एक वत्ता एक बराबर एक्स की जगह मैं शू मूकी दीधो एक। चलो हवे जो अहीं तो जीरो ज आवशे केम केम के एक्स माइनस वन ए आ बहुपदीनो अवयव छे ए अवयव होय तो जवाब शू आवे जीरो। हवे हूँ तमने थोड़ू याद करूँ तमने आपणे गई वक्त शीख्या था याद होय तो आपणे मैं तमने अवयव प्रमेय शीखवाड्यो तो बराबर तो एमां शू कीधुं तुं याद करो जो पी ए बराबर जीरो होय तो एक्स माइनस ए पी एक्स नो अवयव छे आ आपणे दाखला नंबर एक अने बे मां आनो उपयोग कर्यो हतो કે એક્સ માઇનસ એ પરથી કિંમત લીધી એક્સની અને એ કિંમત આપણે બહુપદીમાં મૂકી તો જવાબ ઝીરો આવ્યો બરાબર જો જવાબ ઝીરો આવે તો એ પી એક્સનો અવયવ છે એમ કહેવાય બરાબર ને હં તો હવે જો એક્સ માઇનસ એ પી એક્સનો અવયવ હોય તો આનું ઊંધું આમાં આપણને ડાયરેક્ટ આપી જ દીધું છે કે એક્સ માઇનસ એ પી એક્સનો અવયવ હોય બરાબર તો પી એ બરાબર ઝીરો હવે તમને એમ થશે અહીંયા તો એ છે હં તો જો અહીંયા કમ્પેર કરો આને એક્સ માઇનસ એ અને આ શું છે એક્સ માઇનસ વન એ એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય કોઈ પણ અહીંયા વન હોય ટુ હોય થ્રી હોય અહીંયા એવું જરૂર નથી કે અહીંયા માઇનસ જ હોય પ્લસ પણ હોઈ શકે એટલે એવું આપણે ગોખવાનું નહીં કોઈ પણ આવો અવયવ તમને આપ્યો હોય તો આપણે શું એમાં કે કહી દીધું હોય કે પી એક્સનો અવયવ હોય બરાબર બહુપદીનો અવયવ હોય તો પી એ બરાબર ઝીરો બોલો આટલી ખબર પડી કેમ પી એ બરાબર હું ઝીરો લઉં છું એ
એટલે આપણે શું કરીએ છીએ હમણાં કે ડાયરેક્ટ p1 બરાબર 0 x ની કિંમત આપણને શું મળી 1 એટલે આપણે એના બરાબર શું મૂકી દઈએ છીએ 0 ઓકે તો હવે જો 1 નો વર્ગ 1 અને k ગુણ્યા 1 કરો એટલે k જ વધશે ખાલી √2 ગુણ્યા 1 કરો વર્ગમૂળમાં આ 2 અને ગુણાકાર 1 જોડે તો ગુણાકાર કરો એટલે એનું એ જ જાય ને એટલે માઈનસ ની સાઈન હતી એટલે માઈનસ √2 અને પ્લસ 1 ચલો હવે આપણે k ની કિંમત શોધવી છે ને તો k જોડે જે કંઈ પણ હોય એના બાજુ મોકલી દેવાનો જમણી આ ડાબી બાજુ માઈનસ √2 છે એ આ બાજુ આવે એટલે શું થઈ જાય પ્લસ આ માઈનસ હતું એને આપણે આ બાજુ લઈ દીધું અહીંયા એટલે શું થઈ ગયું પ્લસ આ પ્લસ 1 આ બાજુ જાય તો શું થાય માઈનસ 1 અને બરાબર કે આ કે એમના એમ ઓકે તો આ પ્લસ આ માઈનસ હતું એ શું થઈ ગયું પ્લસ અને આ પ્લસ હતું એ શું થઈ ગયું માઈનસ બોલો ખબર પડી પહેલાં તો આટલી પાક્કું તો હવે જુઓ કેની કિંમત આપણને મળી ગઈ √2 માઇનસ 1 આમાંથી તો તમે કંઈ કોમન નહીં લઈ શકો એટલે આ જ કેની કિંમત કહેવાશે બરાબર છે તો ચાલો હવે દાખલા નંબર 4 બોલો આવડો ને હવે તો સીધું એક્સ માઇનસ 1 બરાબર 0 એટલે એક્સની કિંમત 1 એક્સ જ્યાં દેખાય ત્યાં શું મૂકી દેવાનું 1 બોલો ખબર પડી પહેલું સ્ટેપ કર્યું મેં એક્સ જ્યાં દેખાયો ત્યાં મેં શું મૂકી દીધો 1 મૂકી દીધો આ રહી બહુપદી ચલો હવે તો આગળ p1 એની જગ્યાએ શું મૂકી દેવાનું આપણે 0 કેમ કે એક્સ માઇનસ 1 એ બહુપદીનો અવયવ છે ઓકે 1 નો વર્ગ 1 અને ગુણ્યાકાર ગુણા કે કરો તમે કે જોડે ગુણાકાર કરો એટલે કે જ વધશે કે ગુણ્યા 1 કરો એટલે કે જ વધે બરાબર 3 એકા 3 વત્તા કે જો આમાં તો બે વાર કે આવ્યા બરાબર ને હા તો આપણે જે કે હોય એનો સરવાળો કરવાનો આ માઇનસ 3 એમના એમ જો હું ફરીથી લખું છું આને એકવાર તમને ખબર પડે આ કે ને મેં એની જોડે લખી દીધો કે પ્લસ હતો એટલે પ્લસ લખ્યું મેં બોલો ને કે પ્લસ કે શું થાય બોલો બોલો કે પ્લસ કે જેટલા કે સ્ક્વેર લખે ને એ બધા ખોટા આનો જવાબ આવે 2k કેમ કે અહીંયા કંઈ ના હોય તો 1 કહેવાય આનો સહગુણક આનો પણ સહગુણક 1 કહેવાય તો 1 વત્તા 1 એટલે 2 ખબર પડી કઈ રીતે અને આ ક્યારે આવે કે કે ગુણ્યા કે હોય તો ગુણાકારમાં હોય તો ગુણાકારમાં હોય તો તમારે શું લખાય કે સ્ક્વેર ઘણા એવું કરે છે કે પ્લસ કે એટલે કે સ્ક્વેર લખી દે એટલે જવાબ શું આવે ખોટો એ ના ચાલે ઓકે એટલે આ ધ્યાન રાખજો ખાસ હવે ધ્યાન આપો જો આવું ખબર છે આપણે સ્વાધ્યાય 2.3માં કર્યું હતું 2.2નો 5મો દાખલો અને સ્વાધ્યાય 2.3 શૂન્ય શોધતા હતા યાદ આવ્યું હા ત્યાં એક્સ હતો અહીંયા શું આવ્યો આપણે ખાલી કે તો ચલો શું કરવાનું બોલો માઇનસ 3 આ બાજુ જાય તો શું થાય પ્લસ 3 આ માઇનસ 3 આ બાજુ ગયો એટલે શું થઈ ગયો પ્લસ 3 ટુ કે એમના એમ બરાબર છે માઇનસ 3 આ બાજુ ગયો એટલે પ્લસ 3 અને ટુ કે એમના એમ જ છે આ 2 છે એ ક્યાં આવશે ભાગાકારમાં 3 ભાગ્યા 2 કે બરાબર શું આવી આપણી કિંમત કે બરાબર 3 ભાગ્યા 2 બોલો ખબર પડી તમને પાક્કું ના ખબર પડી હોય તો બોલો આ 4 દાખલા આપણે કમ્પ્લીટ કર્યા કેની કિંમત શોધતા હતા બરાબર છે તો ઓકે તો હવે આપણે આગળ વધીએ હવે જે હું જે વાત કરતો હતો સ્ટાર્ટિંગમાં એ શું છે ક્વેશ્ચન હેડિંગ હેડિંગ વાંચો અહીંયા શું લખ્યું છે અવયવ પાડો બહુપદીના અવયવ પાડવાના બરાબર છે એ પહેલાં હું તમને થોડુંક અલગ શીખવાડું છું બીજા દાખલા ઉદાહરણ લઈને સમજાવું છું એ સમજો તમે ચલો જો હવે ખાસ ધ્યાન આપજો જે દાખલાઓ હવે સમજાવું છું ને કેમ કે જો તમને આમાં ખબર પડી ગઈ ને તો ગમે તે તમને રકમ આપે તમે આરામથી સોલ્વ કરી નાખશો એટલે ખાસ ધ્યાન આપજો ચલો જો તમને એમ થશે શું એકનું એક લખો છો સર અહીંયા પણ એક્સ સ્ક્વેર પ્લસ 5x + 6 એક્સ સ્ક્વેર 5x 6 એક્સ સ્ક્વેર 5x 6
एक्स स्क्वेर 5x6 बत्ता में सरखू है ना सरखू देखाई दे तमने बत्ता सवाल अलग अलग है तमे त्यां थी जो अहीं बने प्लस से अँ एक माइनस से आ प्लस से आ प्लस से आ माइनस से आ माइनस माइनस से चलो हवे ध्यान आपो आ रीत आपणे खाली द्विघात बहुपदीमां ज यूज कराय बराबर अने आने कहेवाय मध्यम पदनुं विस्तरण करवुं मध्यम पदना भाग पाड़वाना अने ए कहेवाय आ रीतने ज कहेवाय बराबर छे चलो जो शुं कहेवाय आने मध्यम पदनुं विस्तरण हवे जो तमे पहेलो दाखलो शीखवाडुं तमने बराबर आम तो चार चार हमणां करीए छीए आपणे पण पहेलामां जो बंने प्लस छे પણ આમાં કોઈ પણ હોય ગમે તે દાખલો કેમ ના હોય આપણે પહેલું સ્ટેપ તમારે યાદ રાખવાનું અંતિમ પદ અને પ્રથમ પદનો સહગુણક હું શું બોલ્યો અંતિમ પદ અને પ્રથમ પદનો સહગુણક બરાબર છે તમારી ચોપડીમાં છે ને આ રીતનું નામ લખ્યું છે મધ્યમ પદને વિભાજિત કરવાની રીત બરાબર છે મધ્યમ પદને વિભાજિત કરવાનું આપણે એવું કરીશું મધ્યમ પદને બે ભાગમાં વિભાજન કરીશું બે ભાગ પાડીશું આપણે એટલે જો શું કરવાનું પહેલું સ્ટેપ હંમેશા યાદ રાખવાનું કોઈ પણ તમને અહીંયા રકમ આપી હોય તો પહેલું સ્ટેપ તમારે યાદ રાખવાનું અંતિમ પદ અને પ્રથમ પદનો સહગુણક બોલો ને આમાં પ્રથમ પદનો સહગુણક શું કહેવાય બોલો બોલો 2.1 માં આપણે આની જ ચર્ચા કરી છે બધી હા આગળ કંઈ ના હોય તો શું કહેવાય 1 બરાબર છે ને તો બંનેનો પહેલાં શું કરી દેવાનો ગુણાકાર આ ભૂલવાનું નહીં ખાસ એ હમણાં હું દાખલાઓ આવશે ને એટલે હું તમને યાદ કરાવીશ કે મેં કેમ આવું કીધું 6 × 1 એટલે 6 × 1 = 6 ઘણાને એમ થતું હશે અહીંયા તો એક જ છે ને સર સીધું આનો ભાગ પાડો ને બરાબર ને પણ એ અહીંયા ક્યારેક સહગુણક 2, 3, 4 કોઈ નંબર આપ્યો હોય ને ત્યારે ભૂલ પડે એટલા માટે ડાયરેક્ટ આવું નહીં કરવાનું હંમેશા યાદ જ રાખવાનું અંતિમ પદ અને પ્રથમ પદનો સહગુણક બંનેનો પહેલાં શું કરી દેવાનો ગુણાકાર 6 × 1 = 6 બોલો આટલી ખબર પડી તમને પહેલાં તો પાક્કું તો હવે જો શું કરવાનું આપણે 6ના ભાગ પાડવાના 6ના અવયવ લેવાના ચલો 6ના અવયવ બોલો ને કયા કયા થાય 6 × 1 = 6 અને 3 × 2 = 6 હવે 2 × 3 = 6 લખો ને ચાલે આ એ જ કહેવાય બસ આટલા જ આવશે ને તો હવે આ બંનેમાંથી આપણે એવા અવયવ પસંદ કરવાના કે જેનો સરવાળો 5 થાય 5 કેમ તમને એમ થશે હા 5 જ કેમ કે મધ્યમ પદનો સહગુણક શું છે 5 જે મધ્યમ પદ લાવવાનું હોય ને આપણે એનો સરવાળો કે બાદબાકી ગમે તે કરો સરવાળો કરો કાં તો બાદબાકી કરો જવાબ શું આવવો જોઈએ 5 કેમ કે મધ્યમ પદ શું છે 5 ફરી એકવાર જો રિવાઇઝ કરાવો ફરીથી અંતિમ પદ અને પ્રથમ પદના સહગુણકનો શું કરવાનો ગુણાકાર બરાબર એટલે 6 × 1 = 6 તો હવે 6ના એવા અવયવ લેવાના એટલે કે 6ના બે ભાગ પાડવાના આપણે આ બે ભાગ પાડ્યા કહેવાય જો 3 × 2 = 6 6 × 1 = 6 બરાબર ને કે જેનો સરવાળો અથવા બાદબાકી બંનેમાંથી કોઈ પણ ચાલે સરવાળો અથવા બાદબાકી 5 થવો જોઈએ તો જુઓ અહીંયા 3 અને અહીંયા 2 લઉં હું 3 × 2 = 6 મેં 6ના બે ભાગ પાડી દીધા જો 3 × 2 = 6 અને બંનેનો હું સરવાળો કરું બંને પ્લસ લઉં બરાબર એટલે સરવાળો થાય ને 3 ને 2 = 5 જો આવી ગયું મધ્યમ પદ હા તો હવે આપણે 5ની જગ્યાએ શું લખીશું 3 અને 2 બોલો ખબર પડી બરાબર તો હવે નેક્સ્ટ સ્ટેપ જુઓ શું કરવાનું આ પ્રથમ પદ એમના એમ પ્રથમ પદને કશું જ નથી કરવાનું અંતિમ પદ પણ એમના એમ આ લખશો અહીંયાથી આ અંતિમ પદ પણ એમના એમ એને પણ કંઈ નહીં કરવાનું આપણે કોને બદલવાનું છે મધ્યમ પદને કેમ કે આપણે મધ્યમ પદનું વિભાજન કરવાનું છે બરાબર ઓકે તો ચલો જુઓ તો આપણે હવે 5ની જગ્યાએ શું લખીશું 3 અને 2 જે આપણે બે ભાગ પાડ્યા ને એ લખી દેવાના 5ની જગ્યાએ તો બોલો ને 5ની જોડે શું છે ચલ કયો છે હા બોલો બોલો એક્સ તો 3ની જોડે પણ શું આવશે એક્સ 3x + 2x જો ખાલી 3 અને 2 લખશો ને તો ખોટું પડશે કેમ કે 5ની જોડે શું છે એક્સ તો આને આપણે એક્સ આપી દેવાનો એટલે x² + 3x + 2x + 6 બોલો ખબર પડી પાકું શીખ્યા છો ને 8માં હા જો ચલો આ બંનેમાં કોમન અને આ બંનેમાં કોમન પહેલાં બે પદ અને છેલ્લા બે પદમાંથી આપણે કોમન લેવાનું કે શું સરખું છે બંનેમાં સરખું શું છે મને કોને
જો આમાં એક્સનો વર્ગ છે અને અહીંયા એક્સની એક ઘાત છે, તો આ બંને કોમન કહેવાય, બંનેમાં સરખા કહેવાય. હવે તમને મેં હમણાં જ શીખવાડ્યું છેલ્લા દાખલામાં, યાદ હોય તો કે સ્ક્વેર, કેનો વર્ગ ક્યારે લખાય? કે ગુણ્યા કે, બંને ગુણાકારમાં હોય ત્યારે શું આવે? કેનો વર્ગ, બરાબર છે ને? તો અહીંયા શું છે? એક્સનો વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સ લખાય, બરાબર છે? આ તમને સમજાવવા માટે લખું છું, તમારે નથી લખવાનું, પ્લીઝ ખાલી સમજજો. આ એક્સ ગુણ્યા એક્સ, તો હવે આપણે આની જગ્યાએ શું લખી દેવાનું? એક્સ ગુણ્યા એક્સ. હવે કોમન લેતા ફાવે ને? હા, તો જો હવે આ બેમાંથી કોમન શું આવી જશે? આ એક્સ અને આ એક્સ, એટલે એક્સ કોમન. સમજો હવે જે કહું છું એ, તો અંદર કૌંસમાં લખવાનું આપણે. આ બેમાંથી આપણે એક્સ કોમન લઈ લીધો, તો જો આ એક્સ બહાર જતો રહ્યો, બરાબર છે? તો વધ્યો શું? હજી હજી એક એક્સ વધે ને, કેમ કે અહીંયા તો વર્ગ હતો, વર્ગ એટલે બે વાર એક્સ હોય ગુણાકારમાં, એટલે એકવાર એક્સ લખવાનો. વત્તા, હવે ધ્યાન આપો, આ એક્સ તો બહાર જતો રહ્યો, તો વધ્યું શું? ત્રણ, તો એ આપણે ત્રણ અહીંયા લખી દેવાનો. બોલો, ખબર પડી? આ કીધું આપણે કોમન લીધું કહેવાય, બરાબર છે? આવડશે પાક્કું? જો ફરીથી એક્સ સ્ક્વેર વત્તા ત્રણ એક્સ, આ બંનેમાં કોમન શું કહેવાય? એક્સ. તો એક્સ મેં કોમન લઈ લીધો, જો હા, તો એક્સ કોમન લઈ લીધો, તો અહીંયા વર્ગ હતો એટલે એક એક્સ વધ્યો અંદર, અને વત્તા ત્રણ વધ્યા ખાલી. કેમ ત્રણ વધ્યા? કેમ કે એક્સ હતો એ તો ક્યાં જતો રહ્યો? બાર, બરાબર છે? હવેનું અહીંયા જે આગળનું છે ને, હું અહીંયા નીચે લખું છું, જોજો. તો અહીંયા વચ્ચે પ્લસની સાઇન આવશે. હવે જો, હવે જે કહું છું ને ધ્યાન આપવાનું તમારે, આ બંનેમાંથી કોમન શું આવે મને કહો. જો અહીંયા એક્સ છે, અહીંયા એક્સ નથી, એટલે આ વખતે તો એક્સ કોમન આવશે જ નહીં, બરાબર છે? તો હવે જોવાનું તમારે, અહીંયા આગળ શું છે? રકમ બે, અને અહીંયા રકમ શું છે? છ. તો બેના ઘડિયામાં છ આવે ને? આવે કે ના આવે? બોલો બોલો. હં, ક્યારે આવે છ? બોલો. આ રહ્યું ને, મેં જ લખ્યું છે અહીંયા, બે તરી છ. તો આપણે બેના ઘડિયામાં છ આવે છે, તો આપણે છમાંથી શું કોમન લઈ લઈશું? બાર, બે. જો હું લખીને બતાવું તમને, એટલે પ્લસ બે, આ પ્લસ હતો ને હું અહીંયા લખું છું, પ્લસ બે, બરાબર છે? આ બે આપણે કોમન લઈ લીધું, અને પ્લસ જ કેમ કોમન લીધો? એનું કારણ છે કે જે આ વચ્ચે જે સાઇન હોય ને, વચ્ચે નિશાની હોય, એ જ કોમન લેવાની હંમેશા. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. પ્લસમાં તમારે કોઈ જ ધ્યાન રાખવાનું નથી, પણ માઇનસ હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવું પડશે, હું તમને હમણાં દાખલામાં શીખવાડું છું, બરાબર છે? ચલો જુઓ, પ્લસ ટુ આ કોમન લઈ લીધું મેં, બરાબર. તો હવે અંદર શું વધ્યું? જો આ બે તો બહાર જતો રહ્યો, તો વધ્યું શું? ખાલી એક્સ. હવે જો મેં તમને હમણાં જ કીધું, આ છના ભાગ પાડીએ તો આપણે શું આવે? બે અને ત્રણ. તો એમાંથી આ બે તો બહાર જતો રહ્યો, તો અંદર શું વધે? ત્રણ. ખબર પડી? ત્રણ કઈ રીતે, છના ત્રણ કઈ રીતે થયા? હં, કે આપણે છમાંથી શું બહાર લઈ લીધું? કોમન બે. બોલો, આટલી ખબર પડી પાક્કું? તો બે કૌંસ છે ને સરખા આવ્યા, જો એક્સ વત્તા ત્રણ અને એક્સ વત્તા ત્રણ, આ બે કૌંસ સરખા આવે ને તો જ તમારો જવાબ સાચો તમારે માનવાનો. એવું નહીં કે ખાલી આ બે સંખ્યા જ સરખી આવી જોઈએ, વચ્ચે સાઇન પણ સરખી જ હોવી જોઈએ. અહીંયા પ્લસ તો અહીંયા પણ પ્લસ જ હોવું જોઈએ, માઇનસ તો માઇનસ, બરાબર? આ બે સાચા સરખા આવે ને તો તમારો જવાબ સાચો. બાકી જોવાનું તમે ક્યાંક ભૂલ કરી છે 100%. હવે આ જે બે કૌંસ સરખા આવ્યા ને, એકવાર લખી દેવાનો પહેલાં, એક્સ વત્તા ત્રણ, બરાબર છે? અને આ જે બાર વધ્યું છે ને, જો આ આપણે કોમન શું લીધું હતું? બાર એક્સ, અને આમાં કોમન શું લીધું? પ્લસ બે, સાઇન સાથે લખવાનું, હા ખાસ, એના બીજા કૌંસમાં લખી દેવાનું. હા, આપણો જવાબ, બોલો ખબર પડી? આ આપણે બહુપદીના અવયવ પાડ્યા. ના ખબર પડી હોય તો વિડીયો રિવાઇન્ડ કરજો, જ્યાંથી મેં આ સમ સ્ટાર્ટ કર્યો છે ત્યાંથી ફરીથી જોજો, બરાબર? કેમ કે આમાં મેં આખું ડિટેલમાં સમજાવ્યું છે. હવે હું છે ને બધી અલગ અલગ સાઇનવાળા સમ બતાવીશ, ઓકે? ચલો જુઓ નેક્સ્ટ, પણ એ સમજી લેજો પહેલાં, એ આખું ડિટેલમાં મેં સમજાવ્યું છે તમને. હવે તમારે જોવાનું કે અહીંયા પ્લસ પાંચ હતું ને, અહીંયા શું છે? માઇનસ પાંચ. તો હવે જુઓ, રહેશે તો આનું આ જ, છ એકા છ, બરાબર? જુઓ, હું અહીંયા છે ને એક બીજું પેજ રાખું છું, અહીંયા ગણતરી થાય આપણે. ચલો જો હવે ધ્યાન આપો,
મેં પહેલું જ સ્ટેપ શું કીધું યાદ કરો, ચલો હમણાં જ શીખ્યા છીએ. હં, યાદ હોવું જોઈએ. શું કરવાનું પહેલું સ્ટેપ, બોલો બોલો યાદ કરો. હં, અંતિમ પદ અને પ્રથમ પદનો સગુણકનો ગુણાકાર, આ બંનેનો શું કરવાનો આપણે? ગુણાકાર કરવાનો. એટલે છ એકા છ, અહીંયા તો એક જ છે ને આ વખતે પણ, એટલે છ એકા છ. છના બે ભાગ પાડવાના. આ વખતે જવાબ શું આવવો જોઈએ? ફરીથી પાંચ જ આવવો જોઈએ ને, હે ને? જેટલા બોલ્યા ને બધા ખોટા. એનું કારણ આગળ સાઇન કઈ છે? માઇનસની. હું તમને કહું છું ને, માઇનસ આવે ને એટલે ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ્યા ભૂલ નહીં જ કરવાની. આગળ શું આવશે સાઇન? માઇનસની સાઇન આવશે. ઓકે, આ લખવો પડી પહેલાં તો. ચલો, છ એકા છ, તો છના ભાગ પાડીશું આપણે, જવાબ પાંચ આવવો જોઈએ. હવે જુઓ, તમને એક મસ્ત જાદુ દેખાડું. છ એકા છ, બરાબર, છમાંથી એક જાય તો પાંચ રહે ને. મેં તમને શું કીધું હતું કે સરવાળો કરીએ કે બાદબાકી કરીએ, જવાબ શું આવવો જોઈએ? પાંચ, બંને ચાલે, બરાબર ને? મેં એવું કીધું ને તમને. તો આમાં જો બાદબાકી કરીએ ને તો પાંચ આવી જાય છે. છ એકા છ, છમાંથી એક જાય તો પાંચ આવી જાય ને. પણ હું આમાં છ અને એક નહીં લઉં, એનું કારણ હું તમને લાસ્ટમાં કહીશ. તમારે છે ને આ સમ જાતે ઘરે કરવાનો. શું લઈને કરશો તમે? છ અને એક લઈને કરજો સોલ્વ. જવાબ નહીં આવે, બે બ્રેકેટ સરખા, બે કૌંસ સરખા જ નહીં આવે. અને એનું કારણ શું છે એ હું તમને છેલ્લે કહું, કેમ કે બધા દાખલા સોલ્વ થઈ જાય ને પછી તમને વધારે ખબર પડશે. ઓકે, આમાં પણ આપણે લઈશું ત્રણ અને બે. આમાં પણ આપણે શું લઈશું? ત્રણ અને બે. ઓકે, ચલો જુઓ, આમાં આપણે બંને પ્લસ લીધા હતા. કેમ કે જવાબ આપણે પ્લસમાં લાવવો હતો. આમાં આપણે જવાબ શેમાં લાવવો છે? માઇનસમાં. પણ કરવો છે સરવાળો. હવે તમને યાદ હોય ને તો મેં સ્ટાર્ટિંગમાં જ તમને બધા રૂલ શીખવાડ્યા હતા પ્લસ માઇનસના, બરાબર ને? સરવાળો કરવો છે અને આપણે જવાબ શેમાં લાવવો છે? માઇનસમાં. તો બંને સાઇન કેવી લઈ લેવાની? માઇનસ, બંને માઇનસ લઈ લેવાની. માઇનસ ત્રણ, માઇનસ બે. બોલો, ખબર પડી? માઇનસ માઇનસ, હા બોલો બોલો, માઇનસ માઇનસ પ્લસ, અને ત્રણ ને બે પાંચ થઈ ગયો ને જવાબ. તો હવે આપણે માઇનસ પાંચની જગ્યાએ શું લખીશું? માઇનસ ત્રણ અને માઇનસ બે. ઓકે, જુઓ, ચલો આવું અલગ લાઇનમાં લખું છું, થોડુંક છૂટું દેખાય તમને. એક્સનો વર્ગ માઇનસ પાંચ, એની જગ્યાએ શું આવશે? માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ માઇનસ ત્રણ અને માઇનસ બે. ચલો, પાંચની જોડે કયો સહગુણક છે? એક્સ. તો માઇનસ ત્રણ એક્સ માઇનસ બે એક્સ વત્તા છ. હવે હું આગળ લઈ લઉં છું. માઇનસ ત્રણ એક્સ વત્તા માઇનસ બે એક્સ વત્તા છ. મેં તમને કીધું પ્રથમ પદ અને અંતિમ પદ એ બંનેને તો કંઈ નથી કરવાનું, આપણે મધ્યમ પદનું વિભાજન કર્યું. માઇનસ પાંચની જગ્યાએ શું લખ્યા? માઇનસ ત્રણ અને માઇનસ બે. મેં તમને આમના બીજા કયા લીધા કહેવાના? કે છ અને માઇનસ એક લેજો. હું તમને જો લખીને બતાવું એ પછી તમે છે ને તમારી નોટમાં લખી દેજો. જો હું અહીંયા લખીને બતાવું છું. એક્સનો વર્ગ માઇનસ, આ માઇનસ પાંચ છે ને, એની જગ્યાએ જો છ એક્સ અને માઇનસ એક્સ અને પ્લસ છ. આ તમે લખી લો તમારી નોટમાં, નોટબુકમાં, અને આને પછી સોલ્વ કરજો. આમાં બંને કૌંસ સરખા નહીં આવે, સો ટકા. હવે તમને એમ થશે કે આવું અમને કઈ રીતે ખબર પડે કે આ લેવાના કે આ અવયવ લેવાના, બરાબર ને? એ હું તમને છેલ્લે શીખવાડું છું, જો તમને ખબર પડી જશે. ચલો, અત્યારે આપણે આમાં એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ, બોલો ને આ બેમાંથી કોમન શું આવશે? બોલો બોલો, હમણાં જ કર્યું છે આપણે આવું. શું કોમન આવે? એક્સ. તો અંદર એક્સ સ્ક્વેરમાંથી એક એક્સ બહાર જતો રહ્યો એટલે એક્સ વધ્યો, અને વચ્ચે કઈ સાઇન છે? માઇનસની. એટલે અહીંયા પણ આવશે માઇનસ, અને ત્રણ એકા આ એક્સ હતો એ બહાર જતો રહ્યો, તો વધ્યું શું? ખાલી ત્રણ. હવે તમને યાદ હોય ને તો મેં તમને હમણાં જ કીધું હતું સાઇન કઈ કોમન લેવાની? વચ્ચેવાળી. આ વચ્ચે સાઇન કઈ છે? માઇનસની. તો માઇનસ આમાંથી કોમન શું આવશે બોલો? યસ રાઈટ, અહીંયા આવશે કોમન બે, જે આપણે હમણાં જ કર્યું. અહીંયા આમાંથી બે કોમન આવી ગયા, બે તરી છ. હવે જે અહીંયા એમ લખે ને કે એક્સ પ્લસ ત્રણ, એ બધા ખોટા, આની આ સાઇન ના રહે. હવે ધ્યાન રાખવાનું, માઇનસ કોમન લઈએ ત્યારે અંદરની સાઇન બદલાઈ જાય. માઇનસ કોમન લીધો તમે એટલે આ સાઇન બદલાય, પ્લસ કોમન લો ત્યારે કોઈ વાંધો નથી. ઓકે, યાદ રહેશે પાક્કું? માઇનસ લો તમે બાર, બરાબર, તો અંદરની સાઇન બદલાઈ જાય, આ પ્લસની જગ્યાએ શું થઈ જશે? માઇનસ. એટલે અહીંયા ને અહીંયા લખું છું, જો એક્સ માઇનસ ત્રણ, જો બંને બ્રેકેટ બંને કૌંસ સરખાઈ ગયા, બરાબર છે?
એ આપણે એકવાર લખવાનું, આ બે એક જ વાર લખવાનો, બંને કેમ કે સરખા છે, અને બાકીનું જે 12 વધ્યું હોય એને બીજા કૌંસમાં લખી દેવાનું. આ આપણો જવાબ. ખબર પડી? પાક્કું? ચલો આપણે નેક્સ્ટ. હવે આ પ્લસ થઈ જશે અને આ માઇનસ થશે, જો છે ને, આ પ્લસ થઈ ગયું અને આ માઇનસ. ચલો ફરીથી પહેલું સ્ટેપ શું કરવાનું, અંતિમ પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર. 6 એકા 6, 3 2 6 થાય અને 6 એકા 6 થાય. હવે આ દાખલામાં એવું છે કે તમે 3 અને 2 લઈને સોલ્વ કરશો ને, આમ તો 3 ને 2 5 જ થાય બરાબર, સરવાળો જ કરવો પડે તમારે કમ્પલસરી, બરાબર છે ને? પણ આમાં આપણે શું કરવું પડશે, બાદબાકી. કેમ કે જો તમે આમાં 3 અને 2 લઈને સોલ્વ કરશો ને, 3 અને 2 થઈ જાય ને, 3 વત્તા 2 એટલે 5. જો તમે આ લઈને સોલ્વ કરશો ને તો જવાબ નહીં આવે, તો કૌંસ સરખા નહીં આવે બરાબર. આમાં આપણે કયું લેવું પડશે, જો બતાવું તમને. 6 એકા 6. હવે આપણે એ જોવાનું કે જવાબ શેમાં લાવવો છે, કઈ સાઇન લાવવાની છે જવાબ. પ્લસ. હવે તમે મને યાદ કરીને કહો, રૂલ્સમાંથી નિયમો આપણા છે બધા પ્લસ માઇનસના, ક્યારે જવાબ પ્લસમાં આવે, બાદબાકી કરીએ અને જવાબ પ્લસમાં ક્યારે આવે મને કહો. હા, મોટા નંબરની સાઇન કેવી રાખવાની, પ્લસ, અને નાનો નંબર માઇનસ. તો પ્લસ ઓર માઇનસ, માઇનસ, 6માંથી 1 જાય તો 5. ચલો જુઓ, એક્સનો વર્ગ એમના એમ 5ની જગ્યાએ હવે કયા બે અવયવ લખવાના, 6 અને 1, વત્તા 6x માઇનસ 1x. તમે આ 1 ના લખો ને તો ચાલે, એકલો માઇનસ x લખશો તો પણ ચાલશે બરાબર. આ તો મેં તમને શીખવાડવા માટે લખ્યું, 6x અને માઇનસ 1x. ચલો બોલો, આ બેમાંથી કોમન શું. હા, અહીંયા એક્સનો વર્ગ છે ને અહીંયા એક્સ છે, એટલે બંનેમાં એક્સ સરખા છે એટલે એ બહાર આવી ગયા કોમન. તો એક્સ સ્ક્વેરમાંથી એક એક્સ બહાર જતો રહ્યો, તો અંદર 1x વધશે હજી, અને વત્તા 6. આ યાદ રહેશે બરાબર. ચલો, હવે મેં તમને હમણાં જ શીખવાડ્યું કઈ સાઇન કોમન લેવાની, વચ્ચેવાળી. હવે બોલો ને, આ બેમાં કોમન શું છે. આ વખતે કશું નથી ને. હા, કેમ કે જો અહીંયા એક્સ છે, અહીંયા એક્સ નથી, અહીંયા તો 2 હોય તો આપણે 2 કોમન લઈ લઈએ બરાબર, તો આમાં કશું જ કોમન નથી બરાબર. તો તમારે 1 કોમન લેવાનો. શું કોમન લેવાનો? 1. જ્યારે તમને કંઈ પણ કોમન ના દેખાય તો તમારે શું કોમન લેવાનો? 1. પણ આપણે જો માઇનસ કોમન લીધી છે બહાર, માઇનસની સાઇન કોમન લીધી બરાબર, તો અંદર શું વધશે બોલો ને? એક્સ, માઇનસની જગ્યાએ શું આવી જશે? પ્લસ. કેમ પ્લસ કર્યું ખબર પડી? હમણાં જ મેં શીખવાડ્યું કે માઇનસ કોમન લઈએ ત્યારે સાઇન બદલવાની, પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ, બરાબર છે પાક્કું? તો હવે જો આ બે બ્રેકેટ સરખા છે એટલે બંને કૌંસ એકવાર લખવાનો, એક્સ પ્લસ 6 બરાબર, અને આ બ્રેક આને આપણે બીજા કૌંસમાં લખી દઈએ. શું જવાબ આવ્યો? એક્સ વત્તા 6 અને એક્સ માઇનસ 1. બોલો, આમાં ખબર પડી પાક્કું? તો હવે નેક્સ્ટ. હવે બંને કેવા થઈ ગયા? માઇનસ. ચલો ધ્યાન આપો, ફરીથી 6 એકા 6, પ્રથમ અંતિમ પદ અને પ્રથમ પદનો સહગુણકનો ગુણાકાર. શું કરશું બોલો ને? અહીંયા જવાબ હવે શું લાવવો છે? માઇનસ 5. તો હવે તમને એમ થશે, સર આપણે આમાં કર્યું એવું જ કરી નાખો ને, તો માઇનસ 3 અને માઇનસ 2 બરાબર ને, તો માઇનસ 5 આવી જાય ને. તો આમાં પણ હું તમને એમ કહું છું કે તમે માઇનસ 3 અને માઇનસ 2 લેશો ને તો જવાબ નહીં આવે. તમને એમ જ થતું હશે ને, આ શું તમે ડાયરેક્ટ બોલો છો કે જવાબ નહીં આવે, નહીં આવે. તમે છે ને, આ મેં તમને એક બહુપદી જે હમણાં લખાવી ને, એ તમે સોલ્વ કરજો, નહીં જ આવે. તમે અહીંયા 3 અને 2 લઈને સોલ્વ કરજો, નહીં આવે જવાબ 100%. કેમ? એ હમણાં છેલ્લે કહું, જો તમને બહુ મજા આવશે. આમાં પણ આપણે અવયવ લેવા પડશે 6 અને 1. કયા લેવાના? 6 અને 1. ઓકે, તો જો હવે ધ્યાન આપો, જવાબ શેમાં લાવવો છે આપણે? માઇનસમાં. જવાબ શેમાં લાવવો છે? માઇનસમાં. તો હવે મોટી સંખ્યા કેવી રાખવી પડશે? માઇનસ, અને નાની સંખ્યા પ્લસ. કેમ કે બાદબાકી કરો ને તો જ 5 આવે, 6 ને 1 7 થઈ જાય. આપણે જવાબ શું લાવવાનો છે? 5. તો બાદબાકી કરવી છે અને જવાબ માઇનસમાં લાવવો છે, તો મોટી સંખ્યા માઇનસ, નાની સંખ્યા પ્લસ. આ વસ્તુ યાદ રાખવાની બસ, તો તમારે ભૂલ ના પડે. આમાં જવાબ પ્લસમાં લાવવો તો આપણે મોટી સંખ્યા શું રાખી? પ્લસ. આમાં માઇનસ લાવવો છે તો બોલો, હવે માઇનસ 5ની જગ્યાએ હું શું લખું? માઇનસ 6 અને 1. જુઓ, એક્સનો વર્ગ
माइनस 6x वत्ता 1x माइनस 6 થઈ ગયું ને માઇનસ પ્લસ માઇનસ 6 માંથી 1 જાય તો 5 બોલો ખબર પડી આટલી તો આગળ x નો વર્ગ સોરી હવે તો ડાયરેક્ટ આ બે માંથી કોમન જ લઈ લઉં ને શું આવશે કોમન બોલો ને હા હવે તો આવડી જ ગયું હોય ને કે બધામાં સરખું જ આવે છે આ તો અમુક અમુકમાં અલગ આવશે જો આ બંનેમાંથી કોમન શું આવે x તો અહીંયાથી x વધે વચ્ચે માઇનસ અને આમાંથી x બહાર જતો રહ્યો એટલે વધ્યું શું 6 ચલો હવે વચ્ચે સાઇન કઈ છે હા પ્લસની એટલે પ્લસ 1 કોમન કેમ કે આમાં કશું કોમન નથી જો ફરીથી એવું આવ્યું બરોબર છે તો આમાં કંઈ જ કોમન નથી એટલે આપણે શું કરીશું આમાંથી 1 કોમન લઈ લીધો બરોબર છે તો હવે જો શું વધ્યું અંદર બોલો ને હવે એક વસ્તુ તમને શીખવાડું 1 કોમન લઈએ ને આપણે 1 તો આ જેમ હોય ને એમનું એમ જ મૂકવાનું પણ ખાલી ધ્યાન રાખવાનું ધારો કે અહીંયા માઇનસ તમે 12 કોમન લીધો જો તો સાઇન બદલાઈ જાય બસ આપણે આમાં કઈ સાઇન લીધી પ્લસ સાઇન લીધી તો આ એમનું એમ મૂકી દેવાનું એક્સ માઇનસ 6 તો એક કોમન લો એટલે એનું એ જ અંદર વધે કશું ચેન્જ ના થાય ઓકે પણ માઇનસ કોમન લઈએ તો સાઇન બદલવાની આ વસ્તુ યાદ રાખવાની ઓકે તો બોલો હવે બેન બંને કૌંસ કયા સરખા છે એક્સ માઇનસ 6 અને એક્સ વત્તા 1 બોલો મજા આવી ને ચાર અલગ અલગ દાખલા રકમ એક સરખી પણ સાઇન બદલાતી રહી હવે તમને એમ જ થતું હશે ને હજી હજી આ મેં તમને ના કીધું કે કેમ આ નહીં લેવાના બરોબર છે તો હવે જો ધ્યાન આપો હવે હું જે કહું છું ને ધ્યાનથી સાંભળજો પહેલાં દાખલામાં અંતિમ પદની નિશાની કઈ છે પ્લસ બીજા દાખલામાં અંતિમ પદની નિશાની પ્લસ ત્રીજામાં અંતિમ પદની નિશાની બદલાઈ ગઈ જો માઇનસ અને ચોથામાં અંતિમ પદની નિશાની માઇનસ હવે બોલું ને ધ્યાનથી સાંભળજો તો તમારે ભૂલ પડશે જ નહીં એની ગેરંટી મારી હા જ્યારે અંતિમ પદ પ્લસ હોય અંતિમ પદ પોઝિટિવ એટલે કે પ્લસ હોય પ્લસની સાઇન હોય બરોબર છે ત્યારે સરવાળો થાય તમે કોઈ પણ ભાગ પાડો ને 6ના એ બે વચ્ચે શું થવો જોઈએ સરવાળો શું યાદ રાખવાનું સરવાળો જ્યારે અંતિમ પદની નિશાની પ્લસ હોય બરોબર અંતિમ પદની નિશાની કેવી હોય પ્લસ ત્યારે બંને જે કોઈ પણ આપણે ભાગ પાડીએ મધ્યમ પદના જે ભાગ પાડીએ એનો શું થાય સરવાળો જો તમે અહીંયા સરવાળો કર્યો બીજું જો આવી રહ્યું પ્લસ અંતિમ પદ પ્લસ છે ને તો આપણે અહીંયા સરવાળો જ કર્યો જો 3 અને 2 ઓકે અને બીજી વસ્તુ યાદ રાખવાની કે જ્યારે અંતિમ પદ પ્લસ હોય તો બંને સાઇન સરખી આવે જો અહીંયા આપણે પ્લસ લીધી તો આ પણ કેવી આવી પ્લસ આ માઇનસ લીધી તો આ પણ કેવી આવી માઇનસ બે વસ્તુ ખબર પડી ઓકે નેક્સ્ટ અંતિમ પદ અહીંયા કયું છે માઇનસ આમાં અંતિમ પદ કેવું છે માઇનસ બરોબર છે જ્યારે અંતિમ પદ માઇનસ હોય ત્યારે જે કોઈ પણ ભાગ પાડીએ આપણે એ બંનેની નિશાની અલગ અલગ હોય એક પ્લસ હોય અને એક માઇનસ હોય એક પ્લસ હોય અને એક માઇનસ હોય જો ખબર પડી હા આ નિયમ છે રૂલ છે કમ્પલસરી આવું જોઈએ હા જો અંતિમ પદ માઇનસ હોય બરાબર અને તમે 3 અને 2ને લઈને સોલ્વ કરો બરાબર તો ના જ થાય કેમ કે બીજો નિયમ યાદ રાખો અંતિમ પદ માઇનસ હોય તો બાદબાકી જ થવી જોઈએ આ બે વચ્ચે હા 100એ 100% અંતિમ પદ માઇનસ હોય ને તો આ બંને વચ્ચે શું થવું જોઈએ બાદબાકી જો અંતિમ પદ માઇનસ એટલે બંને વચ્ચે શું થશે બાદબાકી ખબર પડી એટલે હું તમને ના પાડતો હતો કે 3 અને 2 નહીં લેવાના કેમ કે 3 અને 2 વચ્ચે તમે સરવાળો કરો ને તો જ 5 આવે બાદબાકી કરો તો આવે 5 બોલો ને હા ના આવે એવી જ રીતે આપણે મેં તમને અહીંયા 6 અને 1 લેવાની ના પાડી હતી કેમ કે 6 અને 1 વચ્ચે બાદબાકી કરો ને તો જ 5 આવે 6માંથી 1 જાય તો 5 ત્યારે આપણે શું કરવાનું હોય સરવાળો જો હું ફરી નિયમ બોલું છું યાદ રાખો અંતિમ પદ પ્લસ હોય ત્યારે જે કોઈ પણ ભાગ પાડીએ અવયવ બરાબર તો બંનેનો શું થાય સરવાળો અને બંનેની નિશાની સરખી હોય પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો માઇનસ યાદ રહેશે હા અને જ્યારે અંતિમ પદ માઇનસ હોય ત્યારે બંનેની નિશાની કેવી હોય અલગ અલગ હોય એક પ્લસ હોય તો એક માઇનસ હોય અને બંને વચ્ચે કમ્પલસરી શું થાય બાદબાકી બરાબર પ્લસ હોય તો સરવાળો માઇનસ હોય તો બાદબાકી પ્લસ હોય તો બંને સાઇન સરખી બંને નિશાનીઓ સરખી અને માઇનસ હોય તો બંને નિશાનીઓ અલગ અલગ લખવા પડી
પાકો આ ચાર દાખલા શીખવાડવાનું કારણ જ આ કે તમને સરખી રકમ હોય ને તો ખબર પડે કે અહીંયા તો બધી સરખી જ રકમો છે પણ જો બધાનો જવાબ અલગ અલગ ખબર પડી ચલો તો હવે આપણે દાખલા નંબર 4 કરીએ હવે તમને વધારે મજા આવશે જો આ બધામાં રકમ અલગ અલગ છે પણ નિયમ એના એ જ છે જો બંને પ્લસ બરોબર ને બંને માઈનસ અહીંયા માઈનસ અહીંયા પ્લસ અહીંયા પ્લસ અહીંયા માઈનસ ચલો હવે મેં જે તમને નિયમ શીખવાડ્યો છે એ યાદ રાખવાનો આપણે અંતિમ પદ શું આવ્યું પ્લસ અંતિમ પદ સોરી અંતિમ પદ પ્લસ આવ્યું એટલે કમ્પલસરી શું થવો જોઈએ સરવાળો હવે મેં તમને કીધું હતું પહેલું સ્ટેપ શું આપણું બોલો દાખલો સોલ્વ કરવાનું પહેલું સ્ટેપ કયું બોલો ને બોલો બોલો યાદ કરો હા અંતિમ પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર મેં તમને કીધું હતું ખબર છે કે આ વસ્તુ જ કરવાની પહેલાં કેમ કે જો તમે ડાયરેક્ટ અહીંથી મંડી પડો કે ચલો ને અંતિમ પદના આપણે બે ભાગ પાડી દઈએ તો એકના ભાગ પાડીને સાત લાઈન બતાવો લો તાકાત હોય તો ચલો ના આવે ને એટલે પહેલું જ સ્ટેપ શું યાદ રાખવાનું આપણે કે અંતિમ પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર ચલો બાર એકા બાર બારના ભાગ પાડવાના જવાબ શું આવવો જોઈએ માઇનસ સાત પણ મેં કીધું એ રીતે કે અંતિમ પદ પ્લસ છે એટલે થવો જ જોઈએ સરવાળો બરાબર ચલો બોલો બાર એકા બારના ભાગ પાડો જવાબ સાત આવવો જોઈએ બાર એટલે છ દુ બાર થાય છ ને બે આઠ થાય છમાંથી બે જાય તો કેટલા રહે ચાર રહે ના આવે તો બારના ભાગ કયા આવશે ચાર અને ત્રણ બોલો ચાર ને ત્રણ કેટલા થાય સાત થાય ને પણ જવાબ શેમાં લાવવો છે આપણે માઇનસમાં તો બંને નિશાની માઇનસ જોયું તમે મેં તમને કીધું એ અહીંયા પ્લસ છે તો થયો ને સરવાળો ચાર ને ત્રણ સાત અને બંને નિશાનીઓ સરખી આવી જુઓ બંને માઇનસ આવી એટલે આ નિયમ જ છે એટલે તમારે કોઈ કન્ફ્યુઝ નહીં થવાનું એટલે જ મેં તમને એ ચાર દાખલા બતાવ્યા કે આવી રીતના દાખલા પૂછાય કે જેમાં બંને અવયવ થઈ શકતા હોય બરાબર છે ચલો પહેલું પદ એમના એમ માઇનસ સાતની જગ્યાએ શું આવશે ચાર અને ત્રણ હવે તો કે સર મજા આવડી ગયું હે ને આ બંને પદ અને આ બંને પદમાંથી આપણે કોમન લેવાનું જુઓ અત્યાર સુધી મેં દાખલા શીખવાડ્યા ને એમાં અહીંયા ખાલી કંઈ જ નહોતું અહીંયા એક્સ સ્ક્વેર ને એક્સ જ કોમન આવતો હતો તો બંનેમાંથી તો એક્સ તો કોમન આવશે જ પણ હવે ધ્યાન રાખવાનું આગળ નંબર છે જુઓ અહીંયા કયો નંબર છે બાર અને અહીંયા કયો નંબર છે ચાર બોલો ને ચારના ઘડિયાળમાં બાર આવે આ લખ્યું ને મેં ચાર તરી બાર તો બેમાંથી નાનો નંબર કયો ચાર એ કોમન આવે બોલો ચારના ઘડિયામાં બાર ક્યારે આવે ચાર તરી બાર બરાબર તો બારની જગ્યાએ હવે શું લખવાનું આપણે ત્રણ કેમ કે એમાંથી આપણે ચાર ક્યાં લઈ લીધો બાર કોમન લઈ લીધો છે એટલે બારની જગ્યાએ શું આવ્યું ત્રણ આવ્યું ખબર પડી પાક્કું હવે જો અહીંયાથી તો આખું પદ જ બાર આવી ગયું કોમન ચાર એક્સનું ચાર એક્સ આવી ગયું તો શું લખવું બોલો ને ઝીરો ના લખાય અહીંયા લખવું પડે આપણે એક કેમ કે કંઈ ના વધે ને અહીંયા ચાર એક્સ આખું કોમન આવી ગયું તો કંઈ ના વધે તો શું આવે એક ઓકે ચલો જો આ બંનેમાં કંઈ કોમન દેખાય જ તમને ના પણ નિશાની કઈ લેવાની કોમન વચ્ચેવાળી હું જે અહીંયા રીતે શીખવાડું છું ને દાખલો એ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધું યાદ કરતું જવાનું અને એ રીતે જ દાખલો કરવાનો ભૂલ નહીં જ પડે 100% જો આવું તમે ધ્યાન રાખો તો હવે લોકો મને ભૂલ પડે મેં તમને શું યાદ કરાવ્યું છે કે પહેલાં કોમન જોઈ લેવાનું નથી નીકળતું તો વચ્ચેવાળી સાઇન જોવાની કઈ છે માઇનસની એ કોમન આવે કંઈ ના કોમન હોય તો શું લખવાનું એક લખવાનું એક લખવાનો કમ્પલસરી હા તો અંદર શું વધશે ત્રણ એક્સ માઇનસ કોમન લીધું જુઓ હા એટલે સાઇન કેવી બદલાઈ જાય ને અહીંયા પ્લસ હતું એ શું થઈ જાય માઇનસ બોલો યાદ રહેશે બોલો હવે બંને બ્રેકેટ સરખાઈ ગયા તો બંને કૌંસ હોય એકવાર લખવાનું અને બીજો કૌંસ અલગ લખવાનો આ આપણો જવાબ બોલો કઈ હાર્ડ છે સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો ઇઝી છે ને હા એટલા માટે હું કહું છું અને આ છે ને તમારે પ્રેક્ટિસ કરવી પડે આવી આ દાખલાઓની જાતે પ્રેક્ટિસ કરવાની જોવાનું તમે ક્યાં ભૂલ કરો છો બસ એ તમારો વીક પોઈન્ટ પકડી પાડો બસ પછી આવડી જ જાય તમને ચલો આપણે નેક્સ્ટ પ્લસવાળા હોય ને એટલે બહુ મજા આવે ચલો અંતિમ પદ અને પ્રથમ પદનો ગુણાકાર ત્રણ દુ છ જવાબ શું આવવો જોઈએ સાત છના અવયવ પડે ત્રણ દુ છ પણ ત્રણને બે કેટલા થાય પાંચ થાય આપણે જવાબ શું લાવવો છે સાત તો છ એકા છ અને બંનેનો શું કરવાનો સરવાળો જો ફરીથી પ્લસ આવ્યું એટલે બંને સાઇન કેવી આવી સરખી આવી ને હા અને છ ને એક સાત ચલો આગળ સાતની જગ્યાએ શું લખવાનું છ અને એક
હવે આ બેમાંથી કોમન અને આ બંનેમાંથી કોમન લેવાનું. ચલો આ બેમાં કોમન શું આવશે બોલો 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 શું કોમન આવશે? પહેલાં તો એક્સ તો કોમન આવશે જ, બેના ઘડિયામાં છ આવે ને, બે તરી છ, એટલે બે પણ કોમન લેવો પડે. જો તમે આ કોમન નહીં લો ને તો જવાબ તમારો ખોટો પડશે. જેટલું કોમન નીકળતું એ કાઢવું પડે, બરાબર છે? જે સરખું હોય એ બધું બહાર લઈ જ લેવાનું. તો ચલો આમાંથી બે અને એક્સ કોમન આવી ગયો બહાર, પણ અહીંયા વર્ગ છે એટલે એક એક્સ વધે, વધતા છ છમાંથી બે બહાર આવી ગયો, તો બે તરી છ. કેમ એક્સના નહીં લખતો હું કોમન હે? કેમ કે એક્સ ક્યાં આવી ગયો? કોમન. આ બેમાં કોમન શું? કશું જ નહીં, પણ આગળ સાઇન કઈ છે? વચ્ચે નિશાની કઈ છે? પ્લસની. મેં તમને શીખવાડ્યું છે પ્લસ લો ત્યારે કોઈ ચેન્જ ના થાય, એટલે આ એમનું એમ લખી દેવાનું. એટલે એક્સ વત્તા ત્રણ અને સોરી ટુ એક્સ વત્તા એક, જે બે કૌંસ સરખા હોય એ પહેલાં લખવાનું તમે. હા જો આમાં એક વસ્તુ, આ તમાર તમારી મરજી, એવું નહીં કે પહેલાં આ બંને જ લખવા, આ જ લખવો પહેલાં. તમારે પહેલાં ટુ એક્સ પ્લસ વન, આ હું ઓરમાં લખું છું, જો અલગ લખું છું, ટુ એક્સ પ્લસ વન અને એક્સ પ્લસ થ્રી. તમે આ જવાબ પણ લખ્યો હશે ને તો સાચો પડશે, કોઈ ટેન્શન નહીં. હા આ લખો કે આ લખો, બંને જવાબ સાચા પડે, કેમ કે કૌંસ તમે આને પહેલાં લખો તોય ચાલે. ઓકે ચલો પહેલાં આપણે ચોથો કરીએ પછી ત્રીજાનો વારો, બરાબર? જો બંને માઇનસ આવ્યા, અંતિમ પદ શું આવ્યું? માઇનસ, એટલે બંનેની નિશાની કેવી હશે? અલગ અલગ, બરાબર? ચલો હવે જો બોલો ને કોના ભાગ પાડું? ચારના ને? જે ચારના ભાગ પાડશે ને આમાં ડાયરેક્ટ એ બધાનો જવાબ ખોટો, એટલે જ હું શીખવાડું છું. પહેલું પદ, પ્રથમ પદ, આ સોરી પહેલું સ્ટેપ, અંતિમ પદ અને પ્રથમ પદના સગુણકનો ગુણાકાર. અંતિમ પદ અને પ્રથમ પદના સગુણકનો ગુણાકાર. ચાર તરી બાર, ચાર તરી બાર, બારના ભાગ પાડવાના, જવાબ શું આવવો જોઈએ? ચલો એક્સની આગળ કયો નંબર છે આ વખતે? કંઈ જ નથી, તો કંઈ ના હોય તો શું હોય? એક. સગુણક શું કહેવાય? એક. બોલો ને સાઇન કઈ છે? માઇનસની, એટલે જવાબ શું લાવવાનો આપણે? માઇનસ એક. છ દુ બાર થાય, બરાબર? છમાંથી બે જાય ને તો ચાર રહે. કેમ મેં છમાંથી બે જાય એવું સરવાળો ના કર્યો બોલો ને? બાદબાકી જ કરી. હા કેમ કે મેં તમને છે ને શીખવાડી જ દીધું છે ડાયરેક્ટ કે અંતિમ પદ માઇનસ હોય ત્યારે શું થાય? કમ્પલસરી બાદબાકી. તો ચાર તરી બાર અને ચારમાંથી ત્રણ જાય તો કેટલા રહે? એક. પણ આપણે જવાબ શું લાવવો છે બોલો ને? માઇનસમાં, એટલે સાઇનમાં ભૂલ ના કરતા હોં, એટલે જ હું આ શીખવાડું છું તમને. જો બધામાં હું આવી રીતે કરું છું, નહીં તો જો હું અહીંયા ડાયરેક્ટ ના લખી શકું, બરાબર ને? એટલે હું તમને અહીંયા શીખવાડું છું આવી રીતે જ સોલ્વ કરવાનો દાખલો. પહેલાં જો જવાબ શેમાં લાવવો છે? માઇનસમાં. જવાબ માઇનસમાં ક્યારે આવે? જ્યારે મોટા નંબરની નિશાની માઇનસ હોય ત્યારે, અને નાનો નંબર પ્લસ. આમાં જો બંને માઇનસ ના મૂકતા, કેમ કે મેં એ શીખવાડ્યું છે કે અંતિમ પદ માઇનસ હોય ત્યારે બંને નિશાનીઓ કેવી હોય? અલગ અલગ હોય. ઓકે ચલો માઇનસ એક્સ, એની જગ્યાએ શું આવશે? ચાર અને ત્રણ. પ્રથમ પદ એમના એમ માઇનસ ચાર એક્સ વત્તા ત્રણ એક્સ માઇનસ ચાર. આમાં તમને બહુ મજા આવશે જો. આ બેમાં કોમન શું બોલો ને? હા ખાલી એક્સ જ આવશે આ વખતે તો, કેમ કે ચારના ઘડિયામાં ત્રણ ના આવે ને ત્રણના ઘડિયામાં ચાર ના આવે, એટલે કોમન ના આવે કશું. તો અહીંયાથી એક એક્સ બહાર જતો રહ્યો, તો એક વધ્યો ને જે અંદર, અને આગળ શું છે? ત્રણ, એટલે ત્રણ એક્સ માઇનસ આ એક્સ છે એ બહાર જતો રહ્યો, તો વધ્યું શું? ચાર. બોલો ખબર પડી પાક્કું? આ બેમાં બોલો ને કોમન, બોલો બોલો કોમન બોલો. હા કશું જ કોમન નથી, તો કોમન શું આવે? એક. કેમ મેં પ્લસ વન લખ્યો બોલો ને હવે તો? બરાબર, કેમ કે વચ્ચે નિશાની કઈ છે? પ્લસની. ઓકે તો હવે જો ત્રણ એક્સ માઇનસ ચાર, એટલે ત્રણ એક્સ માઇનસ ચાર આ બે કૌંસ આવ્યા, એકવાર લખવાનું અને બાકીનું જે વધે એ બીજા કૌંસમાં લખી દેવાનું. આ આપણો જવાબ. બોલો ખબર પડે છે ને? તો ચલો હવે છેલ્લો દાખલો, લાસ્ટ આજના શીખજો, કેમ કે આને આનાથી વધારે મસ્ત દાખલા નેક્સ્ટ ટાઈમ આવશે. આ શીખજો બરાબર, કેમ કે આ આવડશે ને તો આ નેક્સ્ટ ટાઈમ જે ક્વેશ્ચન નંબર પાંચ છે ને એમાં આ જ કરવાનું છે, પણ એની આગળ થોડુંક છે મસ્ત છે એ, પણ મજા આવશે તમને. જો બોલો પહેલું સ્ટેપ શું આપણે કરવાનું? અંતિમ પદ અને પ્રથમ પદના સગુણકનો ગુણાકાર. છ ગુણ્યા છ કરો એટલે કેટલા થાય? છત્રીસ. છત્રીસના ભાગ પાડવાના, જવાબ શું આવવો જોઈએ? પાંચ. બાર તરી છત્રીસ થાય, છત્રીસ એકા છત્રીસ થાય, નવ ચોક છત્રીસ થાય.
18 2 36 થાય આ બધામાંથી આમાં અમાને આમાં ક્યારે 5 ના આવે લાગે તમને 5 આવે સરવાળો બાદબાકી કરતા વધ્યું ગયું 9 અને 4 બરોબર છે તો જો શું કરવાનું સરવાળો કે બાદબાકી બોલો ને ક્વેશ્ચન તમારી સામે છે હા હવે તો ખબર પડી ગઈ હોય ને તમને કે અંતિમ પદ કયું છે માઇનસ એટલે કમ્પલસરી આ બે વચ્ચે શું થવી જોઈએ બાદબાકી તો 9 અને 4 પણ જવાબ શેમાં લાવવો છે આપણે પ્લસમાં તો બોલો કોની નિશાની પ્લસ અને કોની નિશાની માઇનસ મોટો નંબર પ્લસ હોય અને નાનો નંબર માઇનસ ખબર પડી આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરવાનો સમ કોઈ દિવસ ભૂલ ના પડે જો 6x સ્ક્વેર બરોબર પછી શું આવશે વત્તા 9x માઇનસ 4x માઇનસ 6 આ છે ને આપણે મધ્યમ પદનું વિભાજન કર્યું કહેવાય 5ની જગ્યાએ શું લાયા 9 અને 4 એ ગણિતના નિયમ પ્રમાણે કે 6 ગુણ્યા 6 એટલે 36ના જ ભાગ પાડ્યા બરોબર હવે જો એમ તો 5 આપણે 3 2 6 કરીએ ને તોય 5 આવે જો તો અહીંયા 3 અને 2 લો ને તમે તો ના આવે જવાબ ખોટો આવે 100 100% એટલે આપણે આ રીતે જ કરવાનું એટલે હું પહેલું સ્ટેપ એ કહું છું ચલો આ બેમાં કોમન શું બોલો પહેલાં તો એક્સ ચલો 6 અને 9 બંને કયા ઘડિયામાં આવે બોલો ને 3ના ઘડિયામાં બંને આવે જો 3 2 6 અને 3 3 9 તો બંનેમાં કોમન શું કહેવાય હા 3 કોમન કહેવાય બંનેમાં એટલે 3 2 6 6 માંથી 3 બહાર ગયા એટલે વધ્યા શું 2 1 x બહાર જતો રહ્યો વધ્યો 1 x અંદર વત્તા 3 3 9 શું આવ્યું 3 3 9 તો 1 x આ જો x તો બહાર જતો રહ્યો 1 3 બહાર જતો રહ્યો તો વધ્યો શું અંદર 3 કેમ કે 3 3 9 થાય ને ખબર પડી કોમન લઉં છું એમાં ખબર પડે છે ને હવે માઇનસ કોમન આવશે કેમ કે અહીંયા સાઇન કઈ છે માઇનસની અને માઇનસ બહાર લઈએ કોમન એટલે અંદર સાઇન બદલાઈ જાય યાદ આવ્યું ને ચલો જો બોલો ને કોમન શું આવશે બંનેમાં 4 અને 6 કયા ઘડિયામાં આવે બોલો બંને એક જ ઘડિયામાં આવવા જોઈએ એવું 2 2 4 અને 2 3 6 તો બંનેમાં કોમન શું કહેવાય 2 તો બોલો અંદર શું વધશે હવે 2 ના આ 2 2 4 થાય એટલે 2x 2 3 6 થાય તો 2 બાર લખ્યો તો 3 ક્યાં લખવાનો અંદર કેમ મેં પ્લસ લખ્યું બોલો ને બોલો બોલો કેમ કે મેં માઇનસ છે ને કોમન લીધો જો એટલે અહીંયા પ્લસ આવે એટલે 2x વત્તા 3 આ એકવાર લખવાનું અને આ બીજી વાર હા આપણો જવાબ બોલો મજા આવી ને આજના દાખલાઓમાં બરોબર બોલો મિત્રો ખબર પડી મજા આવી ને આજના વિડીયોમાં કયું શીખ્યા આપણે બહુપદીના અવયવ પાડવા આગળનો ક્વેશ્ચન નંબર 3 મેં તમને કીધું હતું આવડી જ જશે 100% કેમ કે કેની કિંમત શોધવાની હતી ખાલી બરોબર છે પણ જે મેઇન હતું એ શું હતું બહુપદીના અવયવ બોલો મેં શું શીખવાડ્યું તમને પહેલું સ્ટેપ કયું બોલો ચલો પહેલું સ્ટેપ અંતિમ પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર બરોબર પછી સરવાળો કરવાનો કે બાદબાકી કરવાનો એ કઈ રીતે નક્કી કરવાનું બોલો અંતિમ પદ પ્લસ હોય તો શું થાય હંમેશા સરવાળો અને બંને નિશાનીઓ કેવી હોય સરખી પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો માઇનસ બીજી વસ્તુ અંતિમ પદ માઇનસ હોય અંતિમ પદ માઇનસ હોય તો શું થાય બાદબાકી બરોબર અને બંને નિશાનીઓ કેવી હોય અલગ અલગ બસ આટલું તમે યાદ રાખો અને કોમન સાઇન કઈ લેવાની બોલો તો યાદ કરો ચલો કોમન સાઇન કઈ લેવાની વચ્ચેવાળી પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો માઇનસ પ્લસ હોય તો કોઈ ચેન્જ ના થાય માઇનસ હોય ત્યારે બીજા બ્રેક બીજા કૌંસમાં હોય એની સાઇન બદલાઈ જાય પ્લસ હોય તો કઈ થાય માઇનસ થઈ જાય માઇનસ હોય તો પ્લસ આ ક્યારે કરવાનું જ્યારે આપણે માઇનસ કોમન લઈએ ત્યારે બોલો ખબર પડી ના ખબર પડી હોય તો પ્લીઝ વિડીયો ફરી જોજો અને સમજો આજના દાખલાઓ સમજો તો તમને ક્વેશ્ચન 5માં મજા આવશે 100 100% અને ક્વેશ્ચન 5 આનાથી પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે બહુ મજા આવશે ક્વેશ્ચન 5માં છે ને એક્સનો ઘન આવશે આપણે એનો અવયવ પાડવાના છે બરાબર તો આજનું હોમવર્ક આજના દાખલા તમને 2 વાર નહીં પણ 3 વાર ગણવાના તમારે આજના હોમવર્કમાં 3 વાર ગણવાના કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ આઈએમપી 10th માટે 10th માં એવું છે કે આવા દાખલા નહીં પૂછાય કે આના અવયવ પાડો એ આપણે દાખલાઓ ગણતા હોઈએ ને એમાં આવશે સોલ્વ કરવાનું આ રીતથી એટલે આજનો વિડીયો ખાસ જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો દાખલાઓ ઓકે તો ચલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શું કરીશું સ્વાધ્યાય 2.4 પૂરું કરીશું ક્વેશ્ચન નંબર 5
ઓકે, ચલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.